ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રિય બની છે. કોરોના વાયરસને લઈને ગુજરાતના પર્યટન અને ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કોરોના વાયરસના ફફડાટના લીધે વેપારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોએ ઘરની બહાર જવાનું ટાળતા રેલવે વિભાગ ઉપર પણ માઠી અસર પડી છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલ રેલવે સ્ટેશન ઉપર કોરોના વાયરસના ડરથી મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. દરરોજની રેલવે વિભાગમાં 30% જેટલી રિઝર્વેશન ટિકિટ કેન્સલ થઈ રહી છે. કોરોના વાયરસથી બચવા માટે મુસાફરો ધાર્મિક યાત્રા તેમજ પ્રવાસ માટે રેલવે મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. વર્તમાન સમયમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ટ્રેનમાં રેલવેમાં કોરોના વાયરસના લીધે મુસાફરોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને લઈને પાલનપુર રેલવે સ્ટેશન પર પણ અસર જોવા મળી રહી છે. કોરોના વાયરસના ફફડાટથી રેલવે મુસાફરોમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું છે. રેલવે વિભાગના જનરલ મેનેજરે જણાવ્યા અનુસાર રોજના 20-30% રિઝર્વેશન કેન્સલ થઈ રહ્યું છે અને સતત એ કેન્સલ ચાલી રહ્યું છે. જે ટિકિટ વેઇટિંગમાં હતી એ હવે કન્ફર્મ થઈ રહી છે. એટલે કે કોરોના વાયરસનો જે ભય જે લોકોમાં જે છે, ભયને લઈને લોકો પ્રવાસ કરવાનું અથવા તો અન્ય સ્થળે જવાનું ટાળી રહ્યા છે. રેલવે સવારથી સાંજ સુધી જે રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનો ઘસારો જોવા મળતો હતો, આજે એ રેલવે સ્ટેશન પર આજે મુસાફરોની સંખ્યા ઘણી ઓછી જોવા મળી રહી છે. કોરોના વાયરસના લઈને હવે લોકોમાં પણ થોડી અવેરનેસ આવી ગઈ છે અને હાલ લોકો ઘરની બહાર નીકળવા માટેનું પણ ટાળી રહ્યું છે. આમ જાહેર સ્થળ ગણાતો રેલવે સ્ટેશન પર પણ કોરોના વાયરસને લઈને પણ એની રેલવે વિભાગની આવક પર પણ ખૂબ અસર પડી રહી છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.